ધોરારી ધરતી જઠે, ચાંદી રો આસમા, રંગ રંગીલો રસ ભર્યો મારો રાજસ્થાન. સુનહેરી રેત કી ચાદર સે ઢકા ભારત કા રાજ્ય રાજસ્થાન. રાજસ્થાન કા એક શહેર આપણો જોધપુર, યાની કી જોધપુર. ઇસી શહેર મે હૈ એક એસા ભવ્ય પેલેસ, એક એસા મહેલ, એક એસા મ્યુઝિયમ જો હૈ દેશ વિદેશ કે અમીરો કી સેલિબ્રિટીઝ કી પહેલી પસંદ. પર આખિર ક્યું ખાસ હૈ યે ઉમ્મીદ ભવન પેલેસ? ક્યું કહા જાતા હૈ ઇસે છિત્તર પેલેસ? ક્યા હૈ ઇસકા ઇતિહાસ? ક્યું હૈ યે તમામ સિતારો કી પાર્ટી કે લિયે, શાદી કે લિયે, ફંક્શન્સ કે લિયે પહેલી પસંદ? ચલિયે બતાતે હૈ ઇસકી ખાસિયતે. નમસ્કાર, મેં હું અભિષેક, સ્વાગત હૈ આપ સભી કા હમારે ઇસ ચેનલ પર. ભવ્ય ઉમ્મીદ ભવન પેલેસ દુનિયા કે સબસે બડે નિજી મહેલો મે સે એક હોને કે સાથ સાથ તાજ હોટેલ કા અંગ ભી હૈ. ઇસ મહેલ કા નામ ઇસ મહેલ કે મહારાજા ઉમ્મીદ સિંહ કે નામ પર રખા ગયા. યે મહેલ છિત્તર કે પથ્થરો સે બના હૈ, છિત્તર પહાડી પર હોને કે કારણ ઇસે છિત્તર પેલેસ ભી કહા જાતા હૈ. જહાં એક તરફ ભારત કા સબસે બડા ઔર વિવિધતાઓ સે ભરા રાજ્ય રાજસ્થાન અપને શાહી વાતાવરણ, ભૌગોલિક પરિવેશ, સુંદર મહેલો ઔર કિલો કે લિયે જાના જાતા હૈ, દેશભર મે વિદેશો મે પ્રસિદ્ધ હૈ, વહીં પર દૂસરી ઓર ઉમ્મીદ ભવન પેલેસ જો અપને ઇતિહાસ મે ભી એક અલગ શાન સે ચલતા નજર આયા હૈ. દરસલ ઇસ વિશ્વ પ્રસિદ્ધ મહેલ કે નિર્માણ કા ઇતિહાસ એક સંત કે શ્રાપ સે જુડા હૈ, જિસને ક્રોધ મે આકર યહાં કે રાઠોડ વંશ કો અકાલ ઔર મહામારી કા શ્રાપ દે દિયા થા. ઠીક ઉસી કે બાદ 1920 કે દશક મે જોધપુર કો લગાતાર 3 વર્ષો તક અકાલ કા સામના કરના પડા. અકાલ કે કારણ સ્થાનીય લોગો ને તત્કાલીન રાજા ઉમ્મીદ સિંહ સે રોજગાર પ્રદાન કરને કા આગ્રહ કિયા, જિસકે બાદ રાજા ને એક ભવ્ય મહેલ નિર્માણ કરને કા ફૈસલા કિયા, જિસકી યોજના તૈયાર કરને કે લિયે ઉન્હોને પ્રસિદ્ધ વાસ્તુકાર હેનરી વોન લંચટર કો બુલાયા ઔર ઇસકા કાર્યભાર ઉન્હે સોંપ દિયા, જિસકે બાદ ઇસ મહેલ કા નિર્માણ વર્ષ 1928 ઈસવી મે શરૂ હો ગયા. ઇસે બહોત હી ધીમી ગતિ સે બનવાયા ગયા થા, ક્યુંકી ઇસે સ્થાનીય લોગો કો અકાલ સે નિપટને કા અવસર માના ગયા, ઉન્હે રોજગાર લગાતાર લંબે સમય તક મિલતા રહે ઇસીલિયે ઇસે આરામ સે બનાયા ગયા. વર્ષ 1943 ઈસવી મે અકાલ કે સમાપ્ત હોને કે બાદ યે મહેલ ભી બનકર તૈયાર હો ગયા થા. ઇસ ભવ્ય મહેલ કો બનાને મે તકરીબન 15 સાલ કા સમય લગા. ઇસ મહેલ કો બનાને કા ઉદ્દેશ્ય માત્ર વહાં કે લોગો કો રોજગાર પ્રદાન કરને કા થા, જો કી અકાલ કે દૌરાન મે દુવિધાઓ મે થે. તકરીબન 2000 સે 3000 લોગો ને ઇસ મહેલ કા નિર્માણ કિયા. યે ભવ્ય પેલેસ ભારત કે સબસે મહેંગે મહેલો મે સે એક હૈ. ઇસકે નિર્માણ કી લાગત તકરીબન 11 મિલિયન રૂપિયે થી, જો ઉસ સમય કી કાફી બડી લાગત થી. इस महल के दो वाजों यानी कि विंग्स को हल्के फीके रंग के बलुआ पत्थर के साथ निर्मित किया गया था, जो उसकी खूबसूरती को चार चांद लगाते हैं. इस ऐतिहासिक निर्माण के पूर्ण होने के बाद इसमें लगभग 347 बड़े कमरे, कई विशालकाय आंगन और एक भव्य भोज कक्ष यानी कि दावत खाना बनकर तैयार हुआ, जिसमें लगभग 300 से अधिक लोग एक साथ समायोजित हो सकते हैं. इस महल को मुख्यतः 3 भागों में विभाजित किया गया है. जी हाँ, इसमें सबसे पहला है शाही परिवार का निवास, जहाँ पर आज भी राजा के वंशज रहते हैं. राज परिवार के वंशज महाराजा गज सिंह आज भी वहाँ पर अपने परिवार के साथ रहते हैं. वहीं पर महल का दूसरा हिस्सा है ताज पैलेस होटल, जो वर्ल्ड के टॉप होटल्स में शामिल है. और तीसरा है इसका संग्रहालय यानी कि म्यूजियम, जिसे 20वीं शताब्दी के शासकों की वस्तुओं को प्रदर्शित करने के लिए उपयोग में लाया जाता है. यह महल भारत के सबसे विशाल महलों में से एक है. ये लगभग 26 एकड़ भूमि के क्षेत्र में 15 एकड़ बागानों सहित बनाया गया है. इसमें एक सिंहासन कक्ष है, निजी मीटिंग हॉल है, दरबार हॉल, दावत खाना, निजी डाइनिंग हॉल, बॉल रूम, लाइब्रेरी, इंडोर स्विमिंग पूल और इत्यादि कई चीजें शामिल है. इस महल को ताज ग्रुप ऑफ होटल्स द्वारा चलाया जाता है, जिस कारण इसे ताज उम्मीद भवन पैलेस जोधपुर के नाम से जाना जाता है. इस महल के म्यूजियम में कई बहुमूल्य चीजें हैं, जिनमें वर्ष 1977 ईस्वी में महारानी जसवंत सिंह को रानी विक्टोरिया द्वारा दिए गए प्रतीकात्मक ध्वज, पवन मिट्टी और हल्के घर के आकार में घड़ियों का संग्रह जैसी कई चीजें शामिल है. कहा जाता है कि इस महल के निर्माण में सीमेंट आदि चीजों का इस्तेमाल नहीं किया गया है, बल्कि पत्थरों को काट कर उनके सभी शेपों को, भागों को लोहे की पत्तियों से जोड़ा गया है. कमाल की संरचना है इस महल की. आप जब इसे देखने जाएंगे तो इसकी भव्यता देखकर आप भी समझ जाएंगे कि आखिर क्यों देश विदेश में इसकी इतनी ख्याति है, क्यों बड़े बड़े सितारों की, सेलिब्रिटीज की, अंबानीज की पहली पसंद है यहाँ पर पार्टी करना, शादी करना या तमाम तरह के दूसरे फंक्शंस को सेलिब्रेट करना. बहरहाल, इस महल से जुड़ी आपको ये जानकारी कैसी लगी बताइएगा जरूर. फिलहाल इस वीडियो में इतना ही.